નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેવી ચાલે છે તૈયારી? બધાની જોરદાર ને? ન કરતા હોય તો કરવા માંડજો, બોર્ડની પરીક્ષા આપણે દેવાની જ છે, માસ પ્રમોશન એમાં નથી. ચલો આગળ જોયા પછી આજે વિદ્યાર્થી મિત્રો આપણો આ ચેપ્ટરનો આગળનો નવો પ્રશ્ન વૈદિક વ્યવસ્થા તંત્રનો અર્થ આપી તેનું મહત્વ ફાયદા. વિદ્યાર્થી મિત્ર આ સિવાય આ ચેપ્ટરમાં આ પ્રશ્નો જે મહત્વ ફાયદા કીધા એને અત્યારે લક્ષણો સ્વરૂપે પણ આપણે લેવાના છે, કારણ કે આપણને ચોપડીની અંદર આ જ પ્રશ્ન લક્ષણો સ્વરૂપે આપ્યા છે. એટલે આપણે કદાચ આ પ્રશ્ન લઈએ ધ્યાનમાં તો લક્ષણ સ્વરૂપે જ લેવાના છે. વિદ્યાર્થી મિત્ર સેમ વૈદિક વ્યવસ્થા તંત્ર છે એવું જ અવૈદિક વ્યવસ્થા તંત્ર પણ છે. એટલે પહેલા વૈદિક વ્યવસ્થા તંત્ર ભણીએ છીએ પણ વિદ્યાર્થી મિત્ર બંનેના લક્ષણો સાથે જોવા પડશે, કારણ કે લક્ષણો સાથે જોઈશું એટલે વિદ્યાર્થી મિત્ર વૈદિકના અને અવૈદિકના ચાર મુદ્દા તો ઓપોઝિટ જેવા છે. એટલે ધ્યાન આપજો ખાસ, એટલે ચોપડી એટલે કે પાઠ્યપુસ્તક સાથે લઈને જ બેસજો, કારણ કે હમણાં બંનેના આપણે લક્ષણો ભણશું ને એટલે હું મુદ્દા તમને કહેતો જઈશ, એકમાં આવું છે તો બીજામાં આવું છે. એટલે પાઠ્યપુસ્તક વિદ્યાર્થી મિત્ર લઈને બેસજો. ચલો આગળ વધીએ. વૈદિક વ્યવસ્થા તંત્રનો પહેલો અર્થ, અર્થની અંદર ધ્યાન આપજો કે ધંધાના હેતુની સિદ્ધિ માટે, કે આપણે જે ધંધાનો હેતુ નક્કી કર્યો છે એને હવે સિદ્ધ કરવો છે, તો એ સિદ્ધિ માટે વ્યક્તિ અને કાર્ય વચ્ચે નું જે સંબંધોનું જે માળખું રચાય છે, આપણે ધંધાના હેતુઓ સિદ્ધ કરવા છે અને એ હેતુને સિદ્ધ કરવા માટે વ્યક્તિ અને કાર્ય વચ્ચે સંબંધોનું જે માળખું રચાય છે તેને વૈદિક વ્યવસ્થા તંત્ર કહે છે. વિદ્યાર્થી મિત્ર વ્યાખ્યા સમજજો, પછી હું તમને એનું ઉદાહરણ પણ આપું છું. સિમ્પલ એક એક્ઝામ્પલ હવે લઈએ કે ધારો કે તમે કોઈ હેતુ અત્યારે બાર કોમર્સમાં નક્કી કર્યો છે, હવે એને સિદ્ધ કરવો છે, તો એને સિદ્ધ કરવા માટે તમે અને તમારો અભ્યાસક્રમ એટલે કે તમારું ભણતર, તમારું વાંચન, આ તમારા અને તમારા અભ્યાસક્રમ વચ્ચે જે સંબંધ છે અને એના માટે તમે જે આખા દિવસનું માળખું બનાવ્યું છે જેને કે કાર્યક્રમ, કે આ સમયે આ વિષય વાંચો, આ સમયે આ વિષય વાંચો, એટલે તમે અને તમારા અભ્યાસક્રમ બંને વચ્ચે જે સંબંધોનું આખું માળખું બનેલું છે, તો તમારા બંને વચ્ચે જે માળખું રચાય છે એને કહેવામાં આવે છે વૈદિક વ્યવસ્થા તંત્ર. આ વિદ્યાર્થી મિત્ર વ્યાખ્યા થાય વૈદિક વ્યવસ્થા તંત્રની. શબ્દ યાદ રાખજો, વ્યક્તિ અને કાર્ય વચ્ચે સંબંધોનું જે માળખું રચાય એને આપણે કીધું છે. હવે જોઈએ છે લક્ષણ. વિદ્યાર્થી મિત્રો મેં હમણાં જ તમને આગળ ક્યાંક કીધું કે લક્ષણો આપણે હમણાં શરૂ કરીએ એમાં વૈદિક વ્યવસ્થા તંત્ર અને અવૈદિક વ્યવસ્થા તંત્ર આ બંનેના લક્ષણો આપણે સાથે ખાલી મુદ્દા જોતા જઈશું બરાબર, કારણ કે બંનેમાં લગભગ ચાર પાંચ મુદ્દા જેવા તો ઓપોઝિટ જેવા જ છે. એ ઓપોઝિટ જેવા હમણાં સાબિત કરીએ છીએ, પહેલા આપણે આના લક્ષણો સમજી લઈએ છીએ. તો ધ્યાન આપજો, વૈદિક વ્યવસ્થા તંત્રના લક્ષણ, વૈદિક વ્યવસ્થા તંત્રના વિદ્યાર્થી મિત્ર લક્ષણો છ છે. એમાં પહેલું લક્ષણ છે વૈદિક માળખું. તો આપણે વ્યાખ્યામાં જ કીધું હતું કે નિશ્ચિત ધ્યેયને સિદ્ધ કરવા સંચાલકો સભાનતાપૂર્વક વૈદિક માળખાની રચના કરે છે. સભાનતાપૂર્વક એટલે જાગૃત અવસ્થામાં, એને ખુદને ખબર જ હોય કે આપણે આ ધ્યેયને સિદ્ધ કરવો છે, એના માટે જ આપણે એ માળખું રચવાનું છે, એટલે એ વૈદિક માળખું બને છે. બીજો મુદ્દો વિદ્યાર્થી મિત્ર કીધો છે અપરિવર્તનશીલ, કે આની અંદર જે આ માળખું બનશે એ માળખું નિશ્ચિત જ હોય છે, એમાં પરિવર્તન લાવી શકાતું નથી, કારણ કે આપણે હમણાં જ કીધું સંચાલકો સભાનતાપૂર્વક આની રચના કરે છે. સભાનતાપૂર્વક એટલે એને ખુદને ખબર જ હોય છે કે મેં આ માળખું આ રીતનું બનાવેલું છે, એટલે
તમે જો એ એમાં માળખામાં પરિવર્તન લાવતા નથી એટલે આ પ્રકારના વ્યવસ્થા તંત્રમાં કર્મચારીઓનું સ્થાન જે છે એ મોટે ભાગે અપરિવર્તનશીલ છે કેમ કારણ કે આપણે હમણાં જ કીધું વ્યક્તિ અને કાર્ય વચ્ચે સંબંધો હોય છે અને એના જ કારણે એની રચના થાય છે તો અહીંયા જે વ્યક્તિને જે કામ સોંપવામાં આવ્યું છે એ કામ એને કરવાનું જ હોય છે અને સંચાલકે સભાનતાપૂર્વક જ એ કામ સોંપેલું હોય છે તેથી એ કામ બીજા પાસે કરાવી શકાતું નથી અને એના કારણે કર્મચારીઓનું સ્થાન મોટે ભાગે અપરિવર્તનશીલ જોવા મળે છે ત્રીજો મુદ્દો કીધો છે ઉપરથી નીચે સત્તાની સોંપણી જ્યારે મિત્રો આ ખાસ સમજો કે વૈદિક વ્યવસ્થા તંત્રમાં જે સત્તાની સોંપણી થાય છે ઉપરથી નીચે હવે ઉપરથી નીચે એટલે ઉચ્ચ સપાટીથી લઈને તળ સપાટી તરફ એટલે કે સત્તાની સોંપણી ઉપરી અધિકારી દ્વારા કરવામાં આવે છે અને તેનું સ્થાન ઉપરથી ક્યાં હોય છે નીચે એટલે મૂળ આ જે વ્યવસ્થા તંત્ર જે છે એની અંદર સત્તાની સોંપણી ક્રમમાં જ થાય છે ક્રમમાં એટલે સંચાલક હોય તો તમે જો અધિકારી ઉપર છોડી દીધું હોય પણ આ અધિકારીઓ જે સત્તાની સોંપણી કરે છે એ તળ સપાટી દ્વારા કરે એટલે કે તળ સપાટીને કરે છે એટલે આની અંદર જે સત્તાની સોંપણી જે છે એ અધિકારીઓ દ્વારા ઉપરથી નીચે તરફ જાય છે પાંચમું મોટું કદ તો વૈદિક વ્યવસ્થા તંત્રનું માળખું મોટું કદ ધરાવે છે હવે મોટું કદ કેમ તેનું કારણ છે વૈદિક વ્યવસ્થા તંત્રમાં બધા જ કામ સભાનતાપૂર્વક થાય છે કર્મચારીઓનું સ્થાન ચેન્જ થઈ શકતું નથી અને સત્તા ઉપરથી નીચે જ જાય છે જેના કારણે આમાં સભ્યો જે છે એ વધારે જરૂર પડે કર્મચારીની જરૂર વધારે પડે છે કારણ કે દરેક કામ માટે દરેક કર્મચારી હોય છે જેના કારણે આ માળખું મોટું બનતું જાય છે આગળ કીધું છે ચોક્કસ સંબંધો કે વૈદિક વ્યવસ્થા તંત્રમાં કર્મચારીઓ વચ્ચેના સંબંધો ચોક્કસ છે આપણે ઉપર મુદ્દામાં કહી દીધું છે કારણ કે જે વ્યક્તિને કામ સોંપવામાં આવ્યું એ કામ એને જ કરવાનું છે એને એ કામ સાથે સંબંધ ચોક્કસ જ હોય છે એ પોતાનું કામ બીજા પાસે અથવા બીજા ઉપર છોડી શકતો નથી અને આગળ વિદ્યાર્થી મિત્રો છેલ્લે છઠ્ઠો મુદ્દો અને છેલ્લો મુદ્દો આ પ્રશ્નનો અને એ છે માહિતી સંચાર કે વૈદિક વ્યવસ્થા તંત્રમાં માહિતી સંચાર વિધિસર થાય છે વિધિસર એટલે આપણે ઉપર શબ્દ લગાવી દીધો છે સભાનતાપૂર્વક એટલે જાગૃત અવસ્થામાં જ એટલે અહીંયા પણ તમે જો માહિતી સંચાર વિધિસર એટલે સામે આપણને ખબર જ હોય કે આ રીતે જ થવાનું છે વૈદિક વ્યવસ્થા તંત્રમાં માહિતી સંચાર વિધિસર થાય છે જ્યારે અવૈદિક વ્યવસ્થા તંત્રમાં માહિતી સંચારનું કોઈ સ્થાન જ નથી એટલે કે અવૈદિક વ્યવસ્થા તંત્ર જે છે એમાં માહિતી સંચાર થતો જ નથી આ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો આ વૈદિક વ્યવસ્થા તંત્રના લક્ષણો છે બરાબર શું છે લક્ષણ પ્રશ્નની અંદર આપણે ફાયદા કીધા છે સમજો લક્ષણો હવે વિદ્યાર્થી મિત્રો હમણાં આની પછી હવે અવૈદિક વ્યવસ્થા તંત્રના આપણે લક્ષણો ભણવાના છે પણ વિદ્યાર્થી મિત્રો મેં હમણાં જ કીધું કે બંનેના લક્ષણોમાં થોડો વિરોધાભાસ છે એટલે ચોપડી લઈને બેસ જોયું મેં કે તમને કીધું હતું હવે એ ચોપડી લઈને બેઠા જ હો તો અવૈદિક અને વૈદિકના જે લક્ષણો આપ્યા છે એ લક્ષણો વાળું પેજ કાઢી નાખો અને આ પેજ ઉપર જોતા જઈએ આપણે અમુક મુદ્દા ઓપોઝિટ છે અને તમને ઝડપથી યાદ પણ રહી જાય એમ છે આ ઉપરાંત ખાસ એ પણ એ સમજવાનું છે કે આની અંદર આ બંનેનો વૈદિક વ્યવસ્થા તંત્ર અને અવૈદિક વ્યવસ્થા તંત્ર આ બંનેનો તફાવત પણ પૂછી શકે છે હા તફાવત પણ પૂછી શકે છે તો વિદ્યાર્થી મિત્રો પહેલો એ તો તફાવત આપણે બંનેની વ્યાખ્યા બની જશે અને બીજા હમણાં મુદ્દા જોઈએ ચલો ધ્યાન આપજો જો પેજ કાઢી નાખ્યું હોય તો વિદ્યાર્થી મિત્ર ઓલાની અંદર આપણે વૈદિકની અંદર પહેલો મુદ્દો ભણ્યો વૈદિક માળખું તો સામે અવૈદિકમાં એક મુદ્દો છે જો અવૈદિક માળખું આમાં વૈદિક માળખું તો ઓલામાં શું છે અવૈદિક માળખું
પછી એક મુદ્દો આવો છે આમાં જો અપરિવર્તનશીલ છે તો ઓલામાં વિદ્યાર્થી મિત્ર મુદ્દો છે પરિવર્તનશીલ એમાં મુદ્દો શું છે આમાં શું છે અપરિવર્તનશીલ તો ઓલામાં મુદ્દો શું છે અવૈદિકમાં પરિવર્તનશીલ પછી વિદ્યાર્થી મિત્ર એક મુદ્દો છે તમે જો નીચે આવી જાવ ચોથામાં વૈદિકમાં આવો ચોથો મુદ્દો મોટું કદ તો એમાં વિદ્યાર્થી મિત્ર એક મુદ્દો છે નાનું કદ ટોટલ ત્રણ મુદ્દા તો આવા થઈ ગયા પછી આપણે વિદ્યાર્થી મિત્ર એક મુદ્દો આપેલો છે નીચે આપણે આમાં જોઈએ તો માહિતી સંચાર તો એમાં લખ્યું છે અવૈધિક માહિતી સંચાર ટોટલ ચાર મુદ્દા તો આની જેવા છે બે મુદ્દા આમાં કયા વધ્યા તો ઉપરથી નીચે સત્તાની સોંપણી અને ચોક્કસ સંબંધ આ બે મુદ્દા એવા છે જે ઓપોઝિટમાં નથી આવતા બાકી ચાર મુદ્દા તો તમે જો ઓપોઝિટમાં આવ્યા જેમ કે વૈધિક માળખું તોલામાં અવૈધિક માળખું આમાં અપરિવર્તનશીલ તોલામાં પરિવર્તનશીલ આમાં મોટું કદ તો એમાં નાનું કદ આમાં માહિતી સંચાર તો એમાં અવૈધિક માહિતી સંચાર વિદ્યાર્થી મિત્ર અવૈધિક વ્યવસ્થા તંત્રના લક્ષણોના ચાર મુદ્દા આપણે આમાં આવી ગયા છે શાંતિથી જોઈ લો મેં પહેલા કીધું છે પ્રશ્ન સમજવો પ્રશ્ન સમજ્યા પછી જવાબ સમજવો જવાબ સમજ્યા પછી જવાબને મોઢે કરવો જવાબ મોઢે થઈ જાય પછી એને અત્યારે બાકી નોટમાં એક વખત શાંતિથી લખી નાખવો બને ત્યાં લગી મોઢે લખવાનો પ્રયત્ન કરવો જેના કારણે આપણને ખબર પડે કે આપણને કેટલું આવડ્યું જે આ મોઢે કર્યું છે એમાં ચલો હવે વૈદિક વ્યવસ્થા તંત્રનો અર્થ અને લક્ષણો જોયા પછી આગળનો પ્રશ્ન આપણે જોઈએ છે તો આગળનો પ્રશ્ન કોના ઉપરથી છે આના ઉપરથી જ છે આપણો પ્રશ્ન કયો છે અવૈધિક વ્યવસ્થા તંત્રનો અર્થ અને તેના લક્ષણો વિદ્યાર્થી મિત્ર ફરીથી જેમ આપણે ભણ્યા કયો પ્રશ્ન અવૈધિક વૈધિક વ્યવસ્થા તંત્ર વ્યાખ્યા શું હતી ધંધાના હેતુની સિદ્ધિ માટે વ્યક્તિ અને કાર્ય વચ્ચે સંબંધોનું જે માળખું રચાય આમાં વ્યક્તિ અને કાર્ય વચ્ચેના સંબંધોનું છે અને એના ઉપરથી લક્ષણો છ બન્યા હવે આપણે ભણીએ છીએ અવૈધિક વ્યવસ્થા તંત્ર એની વ્યાખ્યા કે કર્મચારીઓ એક જૂથમાં કાર્ય કરતા હોવાથી કે કર્મચારીઓ બધા તમે જો એક જૂથમાં એટલે બધા ભેગા મળીને કામ કરતા હોય હવે બધા ભેગા મળીને કામ કરતા એટલે બધા વચ્ચે શું હોય માનવ સંબંધ ને આ માનવ સંબંધને કારણે એકબીજાનું કાર્ય કરવાની તૈયારી દાખવે આપણે કીધું તોલામાં કે પોતાનું કામ પોતાએ જ કરવાનું બીજા દ્વારા કરાવી શકાતું નથી જ્યારે અહીંયા તમે તમારું કામ ઉપરાંત તમે બીજાનું કામ કરવાની તૈયારી દાખવો છો તો તમારી અને એના વચ્ચે જે માળખું રચાણું છે તો એને કહેવામાં આવે છે અવૈધિક વ્યવસ્થા તંત્ર ચલો હવે અવૈધિક વ્યવસ્થા તંત્રના લક્ષણોમાં પહેલો મુદ્દો અવૈધિક માળખું તો એમાં આપણે કીધું છે કે આ પ્રકારના વ્યવસ્થા તંત્રનું માળખું અવૈધિક હોય છે જે આંતર સંબંધોમાંથી ઉદ્ભવે છે આંતર સંબંધ એટલે તો હમણાં જ કીધું અહીંયા કર્મચારીઓ એક જૂથમાં જે કાર્ય કરે છે જેના કારણે એકબીજાના કાર્ય કરવા માટેની તૈયારી દાખવે છે જેને કીધું છે અવૈધિક વ્યવસ્થા તંત્ર અને એના જ કારણે તમે જો અહીંયા આંતર સંબંધો ઉદ્ભવ્યા છે ચલો બીજો મુદ્દો કીધો છે માનવ વર્તણૂક પર આધારિત કે આપણે આમાં કીધું છે કે માનવ જે છે એ બીજા માનવની કાર્ય કરવાની તૈયારી દાખવે છે હવે તમારી અને મારી જ વાત કરીએ તો તમે અને હું બંને કંપનીમાં કામ કરતા હોય તો અહીંયા તમે કે હું બંને એકબીજાનું કાર્ય કરવાની તૈયારી દાખવીએ અને જો એ તૈયારી દાખવીએ અને આપણા બંને વચ્ચે જે માળખું રચાણું અવૈધિક મેં કીધું તું વૈધિકમાં તમે જો અહીંયા તૈયારી દાખવવાની આવતી જ નથી તૈયારી દાખવો તો તમે કંઈ કરી ના આવો કામ તો એને જ કરવાનું છે અહીંયા ધ્યાન આપજો ખાસ કે આ પ્રકારનું વ્યવસ્થા તંત્ર માનવ વર્તન ઉપર આધારિત છે કારણ કે તમે જો બધા એક જૂથમાં જ કામ કરે છે અને એક જૂથમાં કામ કરતા હોય તેથી એ બધાની લાગણી કેવી હોય એક સરખી અભિરુચિ કેવી હોય એક સરખી મૂલ્યો કેવા હોય એક સરખા શોખ કેવા હોય એક સરખા
ટેવો કેવી હોય એક સરખી અને માન્યતા ધરાવનાર વ્યક્તિઓ પણ કેવા હોય એક સરખા અને એના જ દ્વારા આ વ્યવસ્થા તંત્ર રચાય છે સિમ્પલ ઉદાહરણ તરીકે લઈએ તમે વિદ્યાર્થી મિત્રો ભણો છો તો ભણતા હોય તો ભણતા ભણતા તમારા જે ક્લાસના વિદ્યાર્થીઓ છે એ તમે જે પણ ક્લાસના વિદ્યાર્થીઓ છો એ તમારા પાછા તમારા જે મિત્રો છે કે ક્લાસ કન વર્કન ની અંદર તો ઘણા બધા વિદ્યાર્થીઓ એમાં પાછા તમારા મિત્રો હોય તો તમે જો મિત્રો છો એટલે તમે એક સાથે કામ કરો છો એટલે કે સાથે ભણો છો કદાચ ક્યાંય એક્સ્ટ્રા ક્લાસમાં ક્યાંય જતા હોય તો ત્યાં પણ તમે એક સાથે જ જતા હશો તો તમે સાથે જ ભણો છો એવું કહી શકાય કારણ કે આખો દિવસમાં સાથે જ ભણવાની કામગીરી ચાલે છે બરાબર એટલે તમારી અભિરુચિ મૂલ્યો શોખ ટેવ માન્યતા લાગણી આ બધી તમારી કેવી હશે એક સરખી અને એના જ કારણે તમે જો જે તમારા વચ્ચે વ્યવસ્થા તંત્ર બને છે એને કહેવાય અવૈધિક વ્યવસ્થા તંત્ર આગળ મુદ્દો કીધો છે પરિવર્તનશીલ વિદ્યાર્થી મિત્ર પરિવર્તનશીલ મુદ્દો તો આપણે આગળ કેટલી વખત ભણીને આવ્યા છીએ કે અવૈધિક વ્યવસ્થા તંત્રનું માળખું સંપૂર્ણ રીતે પરિવર્તનશીલ છે એટલે કે અહીંયા કર્મચારી બીજાનું કામ કરવાની તૈયારી દાખવી અને કરી શકે એટલે અહીંયા કીધું છે કર્મચારી કોઈ પણ એક વિભાગમાંથી બીજા વિભાગમાં કાર્ય માટે ફેરબદલ થાય છે ત્યારે નવેસરથી માનવ સંબંધોમાં ફેરફાર થાય છે કે એક કર્મચારી એક વિભાગમાંથી બીજા વિભાગમાં ગયો હવે બીજા વિભાગમાં ગયો એટલે આખું ત્યાં નવું જૂથ બન્યું એના માટે હવે નવું જૂથ બન્યું એટલે તમે જો એના કારણે નવું વ્યવસ્થા તંત્ર બનશે બનશે એટલે એ ત્યાંથી એકડે એકથી નવું શરૂ થશે બરાબર એટલે અહીંયા સંબંધોમાં ફેરફાર થઈ ગયા હા ધારો કે એક્ઝામ્પલ તરીકે તમે સ્કૂલ ચેન્જ કરો તો નવેસરથી તમારે ત્યાં નવા મિત્રો બનાવો છો ત્યાં નવું પાછું જૂથ બનશે ચલો આગળ કીધું છે ચોથો મુદ્દો સાર્વત્રિક સાર્વત્રિક એટલે તમે જો આ વ્યવસ્થા તંત્ર બધે જ જોવા મળે છે અંદર કીધું છે કે અવૈધિક વ્યવસ્થા તંત્ર સાર્વત્રિક છે કે દરેક માનવીય પ્રવૃત્તિમાં અવૈધિક વ્યવસ્થા તંત્રની હાજરી હોય છે જેમ કે જ્યાં 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 માનવની પ્રવૃત્તિ થતી હોય એટલે કે માનવ દ્વારા પ્રવૃત્તિ થતી હોય ત્યાં તમામ જગ્યાએ અવૈધિક વ્યવસ્થા તંત્ર હોય જેમ કે તમે તમારા ઘરે તમારા ઘરના બધા સભ્યો ઘરની અંદર પ્રવૃત્તિ કરતા તો પણ તમે જો એકબીજાની પ્રવૃત્તિ કરવા માટેની તમે શું બતાવો છો તૈયારી આ સિવાય તમે મિત્રો સાથે કામ કરતા હોય મિત્રો સાથે ભણતા તો એમાં ક્યારેક તમે મિત્રની કામગીરી બતાવેલા એમ કરના નોકરી ધંધો કરશો ત્યારે પણ તમે જો અમુક કામ તમારા મિત્રોને કરી દેશો તો આ બધી જ પ્રવૃત્તિ ઘણી વખત તમે એમ સમજાવો તો ગાડી ચલાવવાની ગાડી મિત્રની હોય તો આપણે ચલાવીએ છીએ તો આપણે એ જે તૈયારી દાખવી એને કહેવામાં આવે છે અવૈધિક વ્યવસ્થા જ્યાં 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 માનવીય પ્રવૃત્તિ થાય છે ત્યાં અવૈધિક વ્યવસ્થા તંત્રની હાજરી હોય હોય અને હોય જ આગળ પાંચમો મુદ્દો અવૈધિક માહિતી સંચાર ઓલામાં આપણે જોઈ ગયા હતા માહિતી સંચાર ખાલી હતો શબ્દ આમાં અવૈધિક માહિતી સંચાર છે કે આ વ્યવસ્થા તંત્રમાં મોટા ભાગે માહિતીની આપલે અવૈધિક મૌખિક અને ઝડપી થાય છે અવૈધિક મૌખિક અને ઝડપી થાય છે યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો એટલે સામે આપણને એટલી તો ખબર પડી જાય છે વૈધિકમાં કેવી રીતે થતી હશે વૈધિક લેખિત અને ધીમેથી ચલો આગળ કીધું છે નાનું કદ કે આમાં તમે જો કર્મચારીની જગ્યા બદલાય એટલે કર્મચારી નવેસરથી તમે જો ત્યાં કામ કરશો અને નવેસરથી કામ થાય એટલે ત્યાંથી પાછું માળખું નવું શરૂ થાય જૂનું માળખું ભૂલી જવા અહીંયા કીધું છે મોટે ભાગે અવૈધિક વ્યવસ્થા તંત્રનું કદ નાનું રહે છે કારણ કે તે વ્યક્તિગત સંબંધો ઉપર આધાર રાખે છે કારણ કે તમારા સંબંધ બીજા સાથે જેવા હોય એના ઉપરથી આ માળખું રચાય સારા સંબંધ હોય તો તમે બીજાનું કાર્ય કરવાની તૈયારી દાખવશો નકર નહીં એક્ઝામ્પલ તરીકે આપણે કોઈના ઘરે જમવા જવાનું છે જમવા જવાનું છે તો તમે જો જમવા જાવ ત્યાં જઈને સંબંધ સારા હશો તો કંઈક હેલ્પફુલ થશો નકર એ બેસી જવાનું જમવાનું પીરસવાનું થાય એટલે પીરસે એટલે જમી લેવાનું પતી જાય કામકાજ એટલે આલતું થઈ જવાનું ધ્યાન આપજો નાનું કદ જોયા પછી આગળ સાતમો મુદ્દો અંકુશનો અભાવ કે આ વ્યવસ્થા તંત્રમાં અંકુશનો અભાવ છે કેમ કારણ કે આની અંદર તો તમે જો માનવ સંબંધ છે તો જ તમે કામ થાય
ધારો કે તમારા મિત્ર જે છે તમારી કામ કરવાની તૈયારી દાખવે તો બીજા ના પાડી શકે ને એના ઉપર કોઈ અંકુશ રાખી શકે નહીં એટલે અહીંયા એવું કીધું છે કે અવૈધિક વ્યવસ્થા તંત્રમાં કર્મચારીઓની પ્રવૃત્તિ ઉપર વિધિવત રીતે કોઈ અંકુશ રાખી શકાતો નથી કે તમે જે કર્મચારી તરીકે ક્યાંય નોકરી કરો છો કે તમારું કામ જે કરવાનું છે એ કદાચ કોઈ બીજો કર્મચારી કરીને આપે તો સંચાલક એમ ના કહી શકે ના તારે જ કરવાનું છે આ વ્યવસ્થા તંત્રની અંદર કોઈ પણ પ્રવૃત્તિ કરી શકે છે એટલે વિધિવત રીતે કોઈ અંકુશ રાખી શકાતો નથી અને છેલ્લો મુદ્દો વૈદિક વ્યવસ્થા તંત્રને પૂરક આ શબ્દ તમને આવડવો જોઈએ પૂરક તમારે ગણિતમાં આવતો જ તો પૂરક ગણને આવવું જોઈએ કે અવૈધિક વ્યવસ્થા તંત્ર એ વૈદિક વ્યવસ્થા તંત્રમાં ઉદ્ભવ પામતું હોવાથી કહી શકાય કે તે વૈદિક વ્યવસ્થા તંત્રને પૂરક છે કારણ કે હકીકતમાં વૈદિક વ્યવસ્થા તંત્રમાંથી જ તમે જો અવૈદિકનો ઉદ્ભવ થાય એટલે કીધું છે અવૈદિક વ્યવસ્થા તંત્ર એ વૈદિક વ્યવસ્થા તંત્રમાં જ ઉદ્ભવ પામતું હતું એટલે પહેલું વૈદિક છે એની અંદરથી અવૈદિક ઉદ્ભવ કારણ કે વૈદિકમાં તમે જો બીજા લોકો કામ કરી શકતા નથી બરાબર નતા કરી શકતા પોતાનું કામ પોતાને જ કરવાનું એટલે વૈદિક પણ એમાંથી કોઈ એવું કહે કે મારે એને કરી દેવું હોય તો એમાંથી જ ઉદ્ભવ્યું ને પોતાનું કામ પોતે જ કરવાનું હતું એટલે જ તમે જો એ વૈદિક હતું પણ એના કારણે તમે જો અંદરથી કોઈ કીધું કે મારે એનું કામ કરી દેવું છે તો લાવો હું એનું કામ કરી દઉં પણ શું કામ કીધું તો ઓલાની અંદર એવું હતું પોતાને જ કામ કરવાનું છે જેના કારણે આ અવૈદિકનો ઉદ્ભવ થયો અને એટલે જ કીધું છે વૈદિક વ્યવસ્થા તંત્રને પૂરક છે આ વિધાન પણ પૂછાય જો બે માર્ક્સમાં વિદ્યાર્થી મિત્રો તફાવત પણ પૂછાય છે આ વિધાન પણ પૂછાય છે બંનેના લક્ષણો પણ પૂછાય છે બંનેની વ્યાખ્યા પૂછાય છે બંને પ્રશ્ન આમ જોઈએ તો સારી રીતે બધી રીતે આઈએમપી પ્રશ્નો છે પહેલા મુદ્દા સમજો મુદ્દા સમજાય પછી અંદરનું સમજો સમજાઈ જાય પછી મોઢે કરજો મોઢે કર્યા પછી એને લખજો બીજું કે આપણે ઘણા વિદ્યાર્થી મિત્રો હજી પણ આપણી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી વિદ્યાર્થી મિત્રો પહેલા સબસ્ક્રાઇબ કરો જો તમે આ જે રીતે ભણો છો હું સમજાવું છું સમજાવવાનું યોગ્ય લાગતું હોય તો તમે એને લાઇક પણ કરો અને આગળના જેટલા જેટલા વિડીયો તમે જોયા છે એને પણ હજી લાઇક કરો આ ઉપરાંત બીજાને તમે આ ચેનલ સેન્ડ પણ કરી શકો છો એટલે કે તમારા ઘરે જેટલા ફોન હોય તો એમાં પપ્પાના ફોનમાં મમ્મીના ફોનમાં બહેનના ફોનમાં પણ સબસ્ક્રાઇબ કરી શકો છો કારણ કે જેટલી તમે શેર કરશો તમારા માટે મારા માટે અને આ ઉપરાંત બીજે કોઈ તમારા મિત્ર સગા સંબંધી એને પણ હેલ્પફુલ થાય બીજું તમને ખબર જ છે કે તમે જો આ પદ્ધતિએ જે ભણો છો અત્યારે થોડી તમારા માટે ઓકવર્ડ છે વિદ્યાર્થી મિત્ર આને ધ્યાનમાં રાખીને જ થોડું અત્યારે ભણતા શીખવું પડશે અને જે પરિસ્થિતિ આપણે ભણી રહ્યા છીએ એ સ્થિતિમાં થોડું આપણે એ રીતે હેલ્પફુલ થવું પડશે કારણ કે આના ઉપરથી જ આપણને ખબર પડી બરાબર કે આ સ્થિતિ છે તો આવી સ્થિતિમાં આપણે કઈ રીતે ભણવું બરાબર જો આવી પરિસ્થિતિમાં તમે ભણતા થઈ ગયા તો સમજી જવાનું કે ભવિષ્યમાં કદાચ કોઈ આની કરતા વધારે મુશ્કેલી આવે તો આપણે એ મુશ્કેલીનો સામનો કરીને પણ આપણે ભણી શકીએ છીએ ખાસ વિદ્યાર્થી મિત્ર મેં કીધું એ ભૂલતા નહીં અને વધુને વધુ આ ચેનલને શેર કરવા વિનંતી બીજું મેં હજી કીધું છે આગળના ચેપ્ટરો જે વચાણ નથી તો એને શાંતિથી વાંચી નાખો વિડીયો આપણી ચેનલ ઉપર છે જ અને એને પણ લાઈક કરવાનું ભૂલતા નહીં ચલો શાંતિથી વાંચી નાખો પછી આગળ નવા પ્રશ્ન જે આ ચેપ્ટરના બાકી છે જોઈએ છીએ